यूनिट वन वेनिस माइल। रीड द फॉलोइंग ग्राफ फ्रॉम द लेसन। नीचे आपेला फकराओ अपने जे पाठ आप वाँचो तो एमांथी आपेला छे। फकरो पेलो, इट वॉज 11th April 2011। इट वॉज तेजस्विनी 12th बर्थडे। हर फादर गिफ्टेड अ ब्यूटिफुल बाइसाइकल। इट वॉज अ यूनिक बाइक, ब्लू इन कलर, अ सॉफ्ट सीट, अ बेल एंड अ रेयर व्यू मिरर। 11 April 2011 बात है। तेजस्विनी 12मो जन्मदिवस हतो। एमने पप्पाए एमने साइकल आपी। ए एक बहु अलग ज प्रकारनी साइकल हती, ब्लू कलर नी हती, सॉफ्ट सीट हती, एटले के मुलायम सीट हती। एक नानकड़ी एवी बेल पण हती अने पाछळ जोवा माटे एक नानकड़ो काच पण हतो। हाउ ओल्ड वॉज तेजस्विनी। तेजस्विनी केवड़ी थई गई, एटले केवड़ी एमनी उमर केटली छे, तो એમનો 12મો જન્મદિવસ છે। ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે, એટલે કે એ 11 વર્ષની થઈ છે। તો તેજસ્વીની વોઝ 11 યર ઓલ્ડ, બરાબર, એ 11 વર્ષની થઈ ગઈ છે। વોટ ડીડ હર ફાધર ગિફ્ટેડ હર। એમના પપ્પાએ એમને શું ગિફ્ટ આપ્યું હતું, કે એમના પપ્પાએ એમને એક બાઇસાઇકલ ગિફ્ટ આપી હતી। તો હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટિફુલ बाइसाइकल। डिस्क्राइब द साइकल। साइकल केवी हती ए समझावो। तो द साइकल, द बाइसाइकल वॉज इन ब्लू कलर एंड अ सॉफ्ट seat, a little bell, and a rear view mirror. Now MCQ, answer the questions selecting the correct options and write A, B, C, or D in the box. એટલે આપને જવાબ જોઈ અને અહીંયા ખાનામાં સાચો જવાબ હોય એ બી સી અથવા તો ડી એ લખવાનું છે। તો વેન ઇઝ તેજસ્વીનીઝ બર્થડે, તેજસ્વીનીનો જન્મદિવસ ક્યારે હતો, તો કે 11th April 2011 આપણે ઉપર વાંચ્યું, તો આનો જવાબ છે એ। તો અહીંયા આપણે એ લખશું। હુ ગિફ્ટેડ તેજસ્વીની અ બાયસાઇકલ, તેજસ્વીનીએ સાયકલ કોને ગિફ્ટ કરી હતી, તો એમના ફાધરે, ગ્રેન્ડ ફાધર એટલે દાદાજી, ગ્રેન્ડ મધર દાદી, ફાધર એટલે કે એમના પપ્પાએ। તો અહીંયા આવશે સી। વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ફોલ્સ અબાઉટ ધ સ્ટેટમેન્ટ, સોરી અબાઉટ ધ બાયસાયકલ, એટલે સાયકલ વિશે કઈ વાત ખોટી છે। ઇટ વોઝ બ્લુ ઇન કલર, બ્લુ કલરની હતી। ઇટ હેઝ અ રેર વ્યૂ મિરર, પાછળ જોવા માટે કાચ હતો। ઇટ હેઝ અ લિટલ બેલ, નાનકડી બેલ હતી। ઇટ હેઝ અ હાર્ડ સીટ, એટલે કડક સીટ હતી। તો આ ખોટું છે ડી, કારણ કે સાયકલની સીટ સોફ્ટ હતી। વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ઓનલી વન ઓફ ઇટ્સ કાઇન્ડ, એટલે કે અલગ જ પ્રકારનું, જેમ કે આપણે કહીએ કે એવી બધી વસ્તુમાં એ સૌથી અલગ હોય, તો બ્યુટિફુલ ખૂબસૂરત, યુનિક સૌથી અલગ, સોફ્ટ મુલાયમ રેર, એટલે પાછળ જોવાનું। તો આનો જવાબ છે યુનિક, તો બી આવશે। એ રીતના બીજો ફકરો આપેલો છે, વેન તેજસ્વીની સો હર બાયસાઇકલ, સી સેડ વાવ, સી ફેલ્ટ પ્રાઉડ, સી પ્લેસ્ડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ એન્ડ યેલ્ડ હે આઈ ગો હુ હુ, સી મૂવ્ડ ફાસ્ટ એન્ડ ફાસ્ટ, સી વેન્ટ ટુ ધ રિવર બેંક, સી એન્જોયડ રાઇડિંગ ધ સાયકલ ઓન ધીસ રફ પાથ। એ તેજસ્વીની બાયસાઇકલ જોઈને બહુ ખુશ થઈ જાય છે, એના પર સાયકલ પર બેસીને એ
આગળ જાય છે, ચલાવવા લાગે છે, એ બહુ સ્પીડથી ચલાવે છે. નદીના કિનારે જાય છે અને ત્યાં જે ખરાબ રસ્તો હોય છે એના પર સાયકલ ચલાવીને મજા માણે છે. હાઉ ડી તેજસ્વીની ફેલ વેન સી સો હ બાયસાયકલ. તેજસ્વીની કેવું અનુભવે છે જ્યારે એ પહેલી વખત એમની બાયસાયકલ જુએ છે? તો તેજસ્વીની બહુ ખુશી માણે છે. તો તેજસ્વીની ફેલ્ટ વેરી હેપી વેન સી સો હ સોરી બાયસાયકલ. વેર ડી તેજસ્વીની ગો? તેજસ્વીની ક્યાં જાય છે? તો કે નદીના કિનારે. તો તેજસ્વીની વેન્ટ ટુ ધ રિવર બેન્ક. ઓકે, હાઉ વોઝ ધી પાથ ઓફ ધી રિવર બેન્ક? એટલે કે જે નદીનો કિનારો હતો ત્યાંનો રસ્તો કેવો હતો? તો કે બહુ ખરાબ હતો. તો ધ પાથ ઓફ ધ રિવર બેન્ક વોઝ રફ. પછી ચોથું, આન્સર ધ ક્વેશ્ચન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ રાઇટ એ બી સી ડી ઓર ઇન ધ બોક્સ. એટલે આપણે અહીંથી સાચા જવાબ લખી અને ખાનામાં એમના ક્રમ લખવાના છે. વોટ ધી તેજસ્વીની સે વેન સી સો ધ બાયસાયકલ? તેજસ્વીની શું કહે છે જ્યારે પહેલી વખત એમની સાયકલ જુએ છે? વૂમ વાવ ઓ કે વુહુ? તો એ કહે છે વાવ. જવાબ આવશે બી. અહીંયા આપણે બી લખી લઈએ. વેર ડીડ તેજસ્વીની ગો? તેજસ્વીની ક્યાં જાય છે? વિલેજ, સ્કૂલ, રિવર બેન્ક કે પોસ્ટ ઓફિસ? એટલે ગામડામાં, સ્કૂલે, નદીના કિનારે કે પોસ્ટ ઓફિસે? તો આવશે સી, નદીના કિનારે. હાઉ વોઝ ધ પાથ ઓફ ધ રિવર? નદીનો જે કિનારે રસ્તો હતો એ કેવો હતો? સ્મૂથ, સારો હતો? રફ, ખરાબ હતો? લોંગ, લાંબો હતો? શોર્ટ, ટૂંકો હતો? તો કે રફ, બી, બહુ ખરાબ હતો. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ શાઉટેડ? એટલે ફકરામાં એવો કયો શબ્દ છે જેનો મતલબ બૂમો પાડવી થાય? યેલ્ડ એટલે શાઉટેડ થાય. તો આનો જવાબ છે એ. નાઉ થર્ડ, શી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ ધેન શી નોટિસ્ડ અ રેડ બટન નિયર ધ બેલ. વોટ વોઝ ધેટ? શી પુશ ધી બટન. લે એન્ડ બી હોલ્ડ, ધેર કમ્સ આઉટ અ બિગ ફેન ઓન ધ રેયર વ્હીલ. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ. હું હું ધ થ્રીલ્ડ તેજસ્વીની. ઇટ પેડલ ધ બાયસાયકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. એટલે તેજસ્વીની સાયકલ હાંકતી હતી તો એમને જોયું, એ એમની પૂરેપૂરી સ્પીડમાં હતી તો એમને જોયું એક લાલ બટન આપેલું છે હેન્ડલની બાજુમાં, તો એ બટન દબાવે છે તો જે પાછળનો ટાયર હોય છે એમાંથી એક પંખો બહાર આવે છે અને એ ફરવા લાગે છે, એનો અવાજ આવે છે. એને તો તેજસ્વીને બહુ આમ એક્સાઇટેડ એટલે કે બહુ મજા આવે છે, તો એ વધુ સ્પીડ પેડલ મારવા લાગે છે ને વધુ ભગાડે છે. તો પ્રશ્ન જવાબ જોઈ લઈએ. વોટ ડીડ તેજસ્વીની નોટિસ? તેજસ્વીએ શું જોયું? તો કે એક લાલ બટન. તો તેજસ્વીની અ રેડ બટન નિયર બેલ, એટલે એમની બેલની બાજુમાં એક લાલ બટન જોયું. વોટ હેપન વેન તેજસ્વીની પુશ્ડ ધ રેડ બટન? લાલ બટન દબાવ્યું તો શું થયું? તો પાછલા ટાયર જે પાછળનું ટાયર છે ત્યાંથી એક પંખો નીકળ્યો. વેન તેજસ્વીની પુશ ધ રેડ બટન અ
fan came out on the rear wheel. बराबर. वाई वॉज तेजस्विनी थ्रिल्ड. तेजस्विनी शू काम चकित थी गई कारण के पाछो फरवा पण लाग्यो. तेजस्विनी थ्रिल बिकॉज फैन came out on rear wheel and started rotating. What did Tejaswini do when the fan started rotating? Tejaswini શું કર્યું જ્યારે પંખો ફરવા લાગ્યો? તો એમને पेडल वधु झड़प थी मारवा लाग्या. तो लखशु तेजस्विनी पेडल द बाइसाइकल विथ फुल स्ट्रेंथ. नाउ आंसर द फॉलोइंग क्वेश्चंस. करेक्ट ऑप्शन्स राइट ए बी सी ओ डी इन द बॉक्स. એટલે ખાનામાં આપણે ए बी सी डी લખવાના છે ને સાચા જવાબ આપવાના છે. વેર વોઝ ધ રેડ બટન? રેડ બટન ક્યાં હતું? તો કે નિયર ધ બેલ. બેલની બાજુમાં હતું. નોટિસ્ડ મીન એટલે નોટિસ્ડ એટલે કે શું કરવું, શું થયું, મતલબ શું થયું? તો કે શો એટલે જોવું. અ ફ્રેન્ડ કેમ આઉટ ઓન ધ फ्रंट व्हील, रेयर व्हील, सीट और बेल. एटले के जे पंखो छे छे ए क्या आवी गयो हतो, क्या थी बारे निकलो? तो के रेयर व्हील. तो बी. विच वर्ड शोज देट दे वर मेजिक? एटले ए कया शब्द कहे छे के त्यां एक जादू थयुं छे? रूम रूम, शी पुश्ड द बटन, लो एंड बिहोल्ड इट वर थ्रिल्ड जे तेजस्विनी. तो आनो जवाब छे लो एंड बिहोल्ड. बी.